તો તરફ માળિયા બાદ મોરબીના ખેડૂતોએ સિંચાઈના પાણી મુદ્દે તેવર બતાવ્યા છે અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 24 કલાકમાં પાણી નહીં મળે તો આત્મવિલોપન કરવામાં આવશે. 40 ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને પાણીની માંગ કરી છે. અને ખેડૂતોનો આક્રોશ છે કે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે પરંતુ ધ્રાંગધ્રા કેનાલમાં બેફામ પાણી ચોરી થઈ રહી છે. અને આ મુદ્દે તેમણે તંત્ર પર આરોપ લગાવ્યો કે આડશો મૂકીને પાણી રોકી લેવામાં આવતું હોવાથી આ પાણી મોરબી બ્રાન્ચ કેનાલ સુધી પહોંચતું જ નથી. આગળ વધીએ. નવસારી શહેરમાં પીવાના શુદ્ધ પાણી માટે કરોડોની યોજના બન્યા બાદ પણ શહેરીજનોની પીવાના પાણીની સમસ્યા તેમની તેમ જ છે. શહેરમાં હજુ પણ પૂરતું પાણી મળી નથી રહ્યું. ચોમાસા બાદથી જ શરૂ થયેલી પાણીની સમસ્યા આવતા ચોમાસા સુધી રહે તેવી શક્યતા છે. આગામી ડિસેમ્બર મહિનાથી 68 દિવસ સુધી નહેરનું પાણી ન મળવાની માહિતીથી ઉનાળામાં પાણીને લઈને શહેરમાં વિકટ પરિસ્થિતિ સર્જાવાની ભીતિ વર્તાઈ રહી છે. ગાયકવાડી રાજમાં નાખવામાં આવેલી પાણીની પાઇપો ડ્રેનેજ લાઇનની નજીક હોવાથી નગરજનોને દૂષિત પાણી મળે છે અને દૂષિત પાણીના કારણે લોકોને ચામડીના રોગ તેમજ ઝાડા ઉલટીની પણ ફરિયાદો હવે સામાન્ય બની રહી છે. અને આ સાથે જ શહેરીજનોએ પાણી કાપ વેઠવો પડી રહ્યો છે જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. પદાધિકારીઓ કે અધિકારીઓ પાણીની સમસ્યાને ગંભીરતાથી લેતા જ ન હોવાની ફરિયાદો લોકોમાં ઉઠવા પામી છે. નવસારી નગરપાલિકા તરફથી એવું જાણવા મળેલું છે કે આ વર્ષે જ્યારે નેક્સ્ટ ચોમાસું આવે ત્યાં સુધી એક જ ટાઈમ પાણી આપવામાં આવવાનું છે. તો મારા ખ્યાલથી આ નગરપાલિકાના શાસકોનો અણઘડ વહીવટનું સૂચન કરે છે. બીજું કે આ જે નવી બધી ટાંકીઓ બનાવી એમાં પણ એ લોકો પાણી હજુ સુધી પહોંચાડી શક્યા નથી અને પાણી ટાંકી બધી પાણી વગરની ખાલી પડેલી છે. સવારમાં પાણી એક કે 1.5 કલાક આવે, કામ કરવા જવાનું હોય તો પાણી જતું રહે, અગિયારનું કામ બધું એમને એમ રહી જાય, કપડાં ધોવાનું, વાસણ કરવાનું, હાજે પાણી આપે નહીં. હવે 2 કલાક તો પાણી સાંજે બી જોઈએ કે નહીં. ને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નક્કર પગલાં લેવાયા નથી. અને અમને જાણવા મળ્યું છે કે નગરપાલિકામાંથી કે હજુ 1 વર્ષ સુધી આવી જ પરિસ્થિતિ રહેશે. તો આવી પરિસ્થિતિમાં અમે શું કરીશું? નવસારી શહેરમાં પાછલા 2-3 વર્ષથી પાણીની અછત વર્તાઈ રહી છે. નવસારી નગરપાલિકાના શાસકો આટલા 2-3 વર્ષથી જ્યારથી તકલીફ થાય છે ત્યારથી લઈને અત્યાર સુધી એક પણ બોર એમણે મોટી કેપેસિટીનો કરાવ્યો નથી અથવા તો પાણીનો કોઈ મેળવવાનો પર્યાય શોધ્યો નથી. તો નવસારી શહેરના પાણીના સંકટને જોતા નવસારી નગરપાલિકાએ શહેરમાં બંધ પડેલા 22 બોરોને જીવંત કરી તેનું પાણી તળાવના પાણી સાથે ભેળવી અને લોકોને એક સમયે પાણી આપવાનું આયોજન કર્યું છે. સાથે જ શહેરમાં અંદાજિત 1 કરોડ રૂપિયાના ખર્ચે 7 નવા બોર બનાવવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં નગરજનોને આવતા ચોમાસા સુધી એક જ સમયે પાણી આપવામાં આવશે અને નવસારીવાસીઓએ આવતા ચોમાસા સુધી પૂરતું પાણી મળે તેની રાહ જોવી પડશે. ત્યારે નગરજનો આ પાણીની સમસ્યા જલ્દી જ ઉકેલાશે તેવી આશા સેવીને બેઠા છે. હાલમાં ડેમની અંદર પાણી નથી તેને કારણે આ પાણીની સમસ્યા ઉદ્ભવેલી છે અને આપણી પાસે નવસારી પાસે ડેમ સિવાય એમનો બીજો કોઈ સોર્સ નથી. એટલે અમે લોકો સૌ પ્રથમ તો એવું વિચારીએ છીએ કે તળાવની અંદર જેટલી મેક્ઝિમમ કેપેસિટીનું પાણી ભરી શકાય તેટલું પાણી ભરી શકીએ અને એક ટાઈમ પાણી આપીએ તેટલા વધારે દિવસ સુધી આપણે લોકોને પાણી આપી શકીએ. આગળથી બનાસકાંઠાના વાવના વાઢિયાવાસ પાસેની જોડિયા ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાં એક સાથે 8 ગાય ખાબકી ગઈ અને કેનાલમાં ડૂબતા તમામ 8 ગાયોના મોત થયા છે. 8 ગાયના મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. તો હજુ સુધી તંત્રએ કોઈ પગલાં ન લેતા પશુપાલકોમાં પણ રોષ ફેલાયો છે.